लंडन ओलम्पिकमां भारतना खेलाड़ीओ ब्रॉन्ज मेडल माटे पण फाफा मारी रह्या छे, त्यारे चीन अने अमेरिकाना खेलाड़ीओए तो गोल्ड मेडलनो ढगलो करी दीधो छे। ओलम्पिकना गोल्ड मेडलनो इतिहास पण अनेरो छे। कोई देश एक गोल्ड मेडल माटे तरसे छे तो कोई देश अढळक गोल्ड मेडल पोताना नामे करी ले छे। परंतु जे मेडल ने गोल्ड मेडल कहेवाय छे, वास्तवमां तेमां गोल्ड एटले के सोनू तो थोड़ा प्रमाणमां ज होय छे। सामान्य लोको एवुं विचारे छे कि गोल्ड मेडल तो संपूर्ण सोनामांथी ज बनावेलो छे, परंतु ना, वास्तविकता कंईक अलग ज छे। लंडन ओलम्पिकनी ज वात करीए तो आ वखते गोल्ड मेडल विजेता खेलाड़ीओने 400 ग्राम वजन धरावतो गोल्ड मेडल अपाय छे, जेमां मात्र 1.34% ज खरू सोनू होय छे। बाकी 92.5% चांदी અને 6.61% તાંબાનું મિશ્રણ હોય છે। ચાંદી અને તાંબુ મિશ્રિત 400 ગ્રામના ગોલ્ડ મેડલની કિંમત અત્યારના બજાર ભાવ મુજબ 39,000 જેટલી થાય। ઓલિમ્પિકના ઇતિહાસમાં આ વખતનો ગોલ્ડ મેડલ સૌથી મોંઘો છે। હવે જો 400 ગ્રામનો વજન ધરાવતો ગોલ્ડ મેડલ સંપૂર્ણ સોનામાંથી બનાવેલો હોય તો તેની કિંમત 12.25 લાખ થાય। લંડન ઓલિમ્પિકમાં કુલ મળીને 300 ગોલ્ડ મેડલ આપવાના છે। તે અંદાજ મુજબ તમામ ગોલ્ડની કિંમત થાય 40 કરોડ જેટલી। આમ માત્ર ગોલ્ડ મેડલ પાછળ જ 40 કરોડ જેટલી માતબર રકમ ખર્ચવાનું કોઈ પણ આયોજક દેશને પોસાય નહીં। આવી સ્થિતિમાં માત્ર સોનાનો થોડો ભાગ જ ઉમેરી ગોલ્ડ મેડલ બનાવાય તે સ્વાભાવિક છે। એવું નથી કે ઓલિમ્પિકમાં ક્યારેય પણ ખેલાડીઓને સંપૂર્ણ સોનાથી બનાવેલા ગોલ્ડ મેડલ નથી અપાયા। વર્ષ 1992માં સ્વીડન ઓલિમ્પિકમાં 24 ગ્રામનું વજન ધરાવતા ખરા સોનાના ગોલ્ડ મેડલ અપાયા હતા। ઘણા ઓછા લોકોને ખબર હશે કે આધુનિક ઓલિમ્પિકની શરૂઆતમાં ખેલાડીઓને માત્ર સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જ અપાતા। વર્ષ 1904ના ઓલિમ્પિકથી ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણેય મેડલ આપવાની શરૂઆત થઈ। બ્યુરો રિપોર્ટ, વીટીવી।